વડોદરા જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાય છે. છેલ્લા એક માસથી ડીએપી ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, પણ ખાતર નથી મળતું. ડભોઈના 4 ડેપો પર ડીએપી ખાતર નથી. ડેપો મેનેજરના ઓર્ડર છતાં ખાતર નથી આવી રહ્યું. ખાતરના અભાવે ખેડૂતોને પાકનું મોટું નુકસાન જઈ રહ્યું છે. ખેડૂતોને ડીએપીના જગ્યાએ એનપીએ ખાતર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડાંગરના પાક માટે સૌથી મહત્વપૂર્ણ ડીએપી ખાતર છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધારે પ્રમાણમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વચ્ચે હવે ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે. ડીએપી ખાતર અમારે જોઈએ, પણ ડીએપી ખાતર મળતું નહીં. અઠવાડિયા ઉપરથી અમે ધક્કા કહીએ છીએ. મેં અમે પૂછ્યું ક્યારે આવશે, તો કે અમે કહી ના શકીએ કે ક્યારે આવશે એવું. આજે 10-12 વર્ષથી અમે ડીએપી જ ખાતર વાપરીએ. પહેલા હપ્તાની અંદર, પછી બીજું યુરિયા બુરિયા નાખીએ, પણ પહેલું તો ડીએપી જ નાખવું પડે. હવે ડાંગર રોપ્યા લગભગ અઠવાડિયું થઈ ગયું છે, એટલે હવે અઠવાડિયા અંદર જો મળી જાય તો સારું રહે. જે ડીએપી ખાતર ડાંગરને અનુકૂળ છે, ડીએપી ખાતર મળતું નથી. એની જગ્યાએ ઉનપમાં બીજા અનેક ખાતર છે, પણ જે ડાંગરને જરૂર છે કે જે ફાટફૂટ થાય ડીએપી ખાતરથી, એ ખેડૂતને મળતું નથી. અને દરેક ખેડૂત આવીને ધક્કા ખાઈને પાછો જાય છે. તો સરકારને અમારી એ જ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ડીએપી ખાતર મળે, એ દરેક ખેડૂતની માંગ છે. છેલ્લા એક મહિનાથી ડીએપી ખાતર અવેલેબલ નથી અને ખેડૂતો આવે છે, પરંતુ ઉપર અમે રજૂઆત કરી છે, અમે ઓર્ડર પણ મૂક્યા છે, પરંતુ ડીએપી ખાતરનું હજુ કોઈ જાતનું પ્લેસમેન્ટ થયું નથી. ખેડૂતો શું કરવા આવે છે? ખેડૂતો ડીએપી લેવા માટે આવે છે, કારણ કે અહીંયા આગળ ડાંગરનો પટ્ટો કરો એટલે ફોસ્ફેટિક ખાતરની જરૂર પડે, એટલા માટે ડીએપી લેવા આવે છે, પણ ડીએપી હાલ નથી.